આજરોજ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વેરાવળ હાઇવે ઉપર બિનવારસી હાલતમાં ટાવેરા ગાડી જોવા મળતા ગડોદરના સરપંચ તથા પિયુષભાઈ પરમાર ઘટના સ્થળે જઈ તપાસ કરી ટાવેરા ગાડીમાંથી છ ગાયો મળી આવેલ જેમાં બે ગાયો મૃત્ય હાલતમાં મળી હતી ત્યારબાદ માળિયા પોલીસ સ્ટેશનના આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ગાયોને કતલખાને લઈ જવામાં આવી રહી હોય તેવું પ્રાથમિક સારવારમાં બહાર આવ્યું છે ત્યારે આ ઘટના ગૌપ્રેમી માટે ખૂબ જ દુઃખ છે જ્યારે પિયુષ પરમારે આ બાબતે લેખિત ફરિયાદ કરી માળિયા હાટીના પોલીસ સ્ટેશનને કરેલ હતી આ તસ્કરોને વહેલી તકે જેલ હવાલે કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરેલ છે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર અઢાર સોમવાર સુધીમાં આ તસ્કરોને પોલીસ પકડી નહીં પાડે તો માળિયા મામલતદારશ્રી તથા કલેક્ટરશ્રીને જૂનાગઢ આવેદનપત્ર આપવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું માળિયા હાટી પંથકમાં માંડીને સમગ્ર ગુજરાત જિલ્લામાં ખૂબ જ મોટા પાયે ગાયોની તસ્કરી થઈ રહી છે આ બાબતે તંત્રને તથા ગૌરક્ષોને જાણ સજાગ થવા નમ્ર વિનંતી છે તેવું ગૌરક્ષક નમ્ર વિનંતી કરી તમારી આજુબાજુમાં આવી કોઈપણ શંકાસ્પદ ગાડીઓ તથા ગાયોને તસ્કરો જોવા મળે તો પિયુષ પરમારને જાણ કરવા વિનંતી એવું પણ જણાવવામાં આવ્યું હતું એવા સમયે અમારા રિપોર્ટર મયુર કોદાવાલાએ ખાસ કવરેજ કર્યું હતું જો જૂનાગઢ જ્યારે કહેવાય સોમનાથ વેરાવર જૂનાગઢ હાઈવે અહીંયા એ ગળોદર જે ગામડું છે રોડ ઉપર આવેલું છે અને અહીંથી માળી હાટી જવાય ત્યારે અહીં હાઈવે ઉપર સવારે આજે છથી આઠ વાગ્યા સુધી લોકો અહીંયા વહેતા હોય ત્યારે અહીંના સ્થાનિક સરપંચ સિંહના ભાઈ પિયુષભાઈ પરમાર આ રોડ ઉપર બેઠા હતા અને ત્યારે એમને શંકા કહેતા ગાડીમાં કંઈકને ભરેલી હોવી જ જોઈએ ત્યારે એમાં તપાસ કરતા ગૌરક્ષકોને બોલાવી અને એને જે શંકા હતી તે સાસી થઈ ત્યારે એમાં ગાયું ભરેલી હતી અને અમુકને માર મારેલા હતા અમુક કતરખાને લઈ જતા હતા ત્યારે આ પિયુષભાઈએ સક્રિય થઈ અને જહેમત ઉઠાવી લોકોને બોલાવી અને આવાજ ઉઠાવ્યો અને પોલીસ સુધીને તેમને બોલ ફોન કરી અને પોલીસ સુધી તેઓ પોસા અને આ તપાસ વધારે તપાસ ચાલુ કરાવી જો પોલીસને પણ આ વધુ તપાસ નહીં કરે તો જ્યારે આ આવી રીતે બનાવ બનતા હોય ત્યારે પિયુષભાઈએ જણાવ્યું અને ન્યૂઝ ચેનલોને બોલાવ્યા અને ત્યારે સૌથી પહેલાં આપણે સ્પીડ ન્યૂઝના ટીમ હાજર રહી અને અમને જ્યારે બોલાવ્યા સ્પીડ ન્યૂઝની ચેનલ આવી અને આને જે આખું કેમેરામાં કેદ કરી અને દિલ્હી સુધી બતાવ બતાવવા માટે પિયુષભાઈએ જણાવ્યું અને કહ્યું કે હો બનાવ બનતો જ આવે છે અને સરકાર કંઈ કાઢતી નથી અને ખરેખર ગૌરક્ષકનું જ્યારે સમિતિનું ખાતું મળેલું હોય છતાં આમાં કંઈ ફેરફાર કરવામાં નથી આવતો સરકાર દ્વારા તો આનો સુધારો કરવો જોઈએ જ્યારે ગાયોને રાષ્ટ્રપ્રાણી જાહેર ન કરે તો કંઈ નહીં પણ કાગળ ખાય નકામા પદાર્થો ખાય અને જ્યારે કતરખાને આવા લોકો લઈ જતા હોય એક સામાન્ય રોડ ઉપર આવું જોવા મળે પિયુષભાઈ કે તો આખા ગુજરાતમાં જુનાગઢથી કે આખા ગુજરાતની અંદર મોટા મોટા જગ્યા ઉપર કેટલી ગાયું હોય છે તેને સરકારને કંઈ ભાન નથી જો આ બનાવ અહીંયા નહીં આનો વધુ નિકરણ કરે તો આને અમે મામલતદાર દ્વારા આનો આવેદનપત્ર આપવામાં આવશે પોલીસ વધુ નહીં તપાસ ચાલુ કરે તો એવું પિયુષભાઈએ જણાવ્યું અને સ્પીડ ન્યૂઝની ટીમ અહીંયા હાજર રહી કેમેરામેન કે સાથ મયુર કોદાવલા સ્પીડ ન્યૂઝ માળિયા હાટીના નમસ્કાર મિત્રો હું પિયુષ પરમાર સરપંચસિંહ ગડોદર માળીહાટીના હાટીના ડિસ્ટ્રિક જુનાગઢ આ વિડીયો મારો વધુમાં વધુ શેર કરશો એવી નમ્ર વિનંતી કરું છું આ વિડીયો ઉતારવાનું અને વાયરલ કરવાનું મિત્રો કારણ એ છે કે આજ રોજ સવારના આશરે છ વાગે કેશોદ વેરાવળ નેશનલ હાઇવે ઉપરથી બિનવારસી હાલતમાં ટ્રાવેરા ગાડી મળી આવેલ જેમની અમોને જાણ થતાં અમો ઘટના સ્થળે જઈ ગાડીની તપાસ કરતા ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે અંદરથી ગાયો મળી આવેલ જેમાં કુલ છ ગાયો હતી એમાં બે ગાયો એટલી ક્રૂરતે એને મારવામાં આવેલી હતી કે આપણે કલ્પના પણ ના કરી શકીએ જે આખો વિડીયો હું તમને સાથે સાથે મોકલું છું મિત્રો આપ સર્વને આપ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે માળિયાના પંથક તથા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં બહુ મોટા પાયે ગાયોની તસ્કરી થઈ રહી છે જેને રોકવા માટે આપણે જ ગૌસેવકોએ આગળ આવવું પડશે એનું કારણ એ છે મિત્રો કે જેને આપણે માં કહીએ છીએ એ માન્ય આજે જો આ લતું હોય તો ખરેખર એક એક રૂવાળું કાપી ઉઠે છે તેના માટે થઈને આપ સર્વને નમ્ર વિનંતી છે કે આવા કોઈ શંકાસ્પદ વાહનો અથવા તસ્કરો આપને ક્યાંય જોવા મળે તો અમને જાણ કરો મારો મોબાઈલ નંબર નોંધી લ્યો નવાણું ચોવીસ ડબલ જીરો ત્રેવીસ એકાણું અને આપણે સર્વને આગળ આવવું પડશે જો ગાયોને આપણે બચાવી હશે તો આ મુહિમમાં આપ સર્વ વધુમાં વધુ જોડાવ સમગ્ર ગૌરક્ષક સમિતિઓ જેટલી પણ ચાલી રહી છે જૂનાગઢ જિલ્લામાં એમને મારો કોન્ટેક કરવા નમ્ર વિનંતી કરું છું તારીખ છવ્વીસ અગિયાર બે હજાર અઢારના રોજ માળીહાટીના મુકામે રેલી સ્વરૂપે મામલદારશ્રીને આવેદનપત્ર આપવાનું હોય ને આ તસ્કરીઓ વહેલી તકે બંધ થાય એના માટે તંત્રને સજાગ કરવાનું હોય સરકારશ્રીએ ગાયો માટે કાયદો બનાવી રાખ્યો છે પણ એનું અત્યારે અમલીકરણ નથી થઈ રહ્યું અને તસ્કરો કોઈ જાતના ભય વગર તસ્કરી કરી રહ્યા છે ત્યારે આ મુહિમમાં જોડાઓ મારી સાથે અને ગાયોને આપણે સર્વ સાથે મળીને બચાવીએ સમગ્ર જુનાગઢ જિલ્લાના જેટલી પણ ગૌશાળાઓ ચાલી રહ્યા છે એ બધા સુધી આ મારો મેસેજ પહોંચાડો અને વધુમાં વધુ સંખ્યા આપણે હાટીના ખાતે ભેગા થઈએ અને ત્યારબાદ જો આપ સૌનો સાથ સહકાર હશે તો કલેક્ટર શ્રીને પણ આવેદનપત્ર આપવા જવાના છે તો આ વિડીયોને વધારે વધારે શેર કરી લાઈક કરી અને વધુમાં વધુ લોકોના ફોન આવે એવી અપેક્ષા રાખી રહ્યો છું જય માતાજી આપ સરોને